આગળ અન્ય સમાચાર પર નજર કરીએ, વાત કાયદાની કરીએ તો કાયદાનું પાલન કરવામાં પોલીસ દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં પોલીસ ડ્રાઇવથી લોકો પરેશાન છે, ત્યારે ડ્રાઇવમાં માત્ર ટુ વ્હીલર પાસેથી જ દંડ વસૂલવામાં આવે છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં 95% ટુ વ્હીલર્સ ડિટેઇન કરવામાં આવ્યા છે. બસ, ટ્રક અને ભારે વાહનો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ ડ્રાઇવમાં લક્ઝુરિયસ કારોને પણ છોડી દેવામાં આવે છે, ત્યારે એક જ દિવસમાં 31 લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે. સુભાષ બ્રિજ આરટીઓમાં 520 અને વસ્ત્રાલ આરટીઓમાં 330 જેટલા મેમો દંડ ભરવા માટે આરટીઓની બહાર લોકોની લાંબી કતારો નજરે પડી રહી છે. પરંતુ પોલીસની આ ભેદભાવ ભરી નીતિને લઈને સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ટુ વ્હીલરને તો ડિટેઇન કરવામાં આવે છે, પરંતુ તેની સામે બસ હોય કે પછી ટ્રક હોય તેની સામે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. લક્ઝરી જે હોય તે પણ એમનેમ જતી હોય છે, તેની પણ સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. તો ટુ વ્હીલર સામે જ કેમ આ રીતની કાર્યવાહી કરવામાં આવે છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. દંડ ભરવા માટે આરટીઓની બહાર લાંબી કતારો નજરે પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે પોલીસ દ્વારા આ કોમ્બિંગ નાઇટ હાથ ધરવામાં આવી રહ્યું છે, અનેક લોકો અહીંયા ઝડપાયા છે, અનેક લોકોની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે, અને કેટલાય એવા અમદાવાદીઓ છે કે જે લોકોના લાયસન્સ જે છે તે સસ્પેન્ડ થાય તેવી પણ શક્યતાઓ છે.